नमस्कार, श्री केशव केड़वनी ट्रस्ट संचालित श्री सरस्वती विद्या मंदिर अहमदाबाद थी हूँ डॉक्टर नीरव शाह। धोरण दस ना वर्ष 19-20 विज्ञान विषय प्रकरण 15 अपनू पर्यावरण ए प्रकरण बीजो भाग कचरा नु व्यवस्थापन एनी अंदर एमा पण एक भाग में आपणे एवुं जोयुं के आपणे जे कचरो करीए छे ए कचरो बे प्रकारनो होय छे, जैव विघटनीय कचरो अने जैव अविघटनीय कचरो। बराबर, विघटनीय कचरो छे एनुं नाश थई जाय छे अने अविघटनीय छे ए वर्षो सुधी जमीनमां एमना एम रहे छे अने बीजा तत्वोने नुकसान पहोंचाड़े छे। बराबर, आटलू एटले आखा आटला मोटा टॉपिकमां આપણે શીખ્યાશું તો કચરાના બે પ્રકાર, આટલી બધી પ્રવૃત્તિ કરી મહેનત કર્યા પછી શીખ્યાશું કચરાના બે પ્રકાર, વૈજ્ઞાનિક રીતે કચરાના બે પ્રકાર એટલે કયા, તો જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય। બરાબર, આટલું જ આપણે આમાંથી લેવાનું છે। હવે કોઈ માણસ એમ કે આખામાંથી આટલું જ, બરાબર એટલું મને યાદ નહીં રહેતું, ના ચાલે। હવે હું દરેક વખતે પેરેગ્રાફ પત્યા પછી અને પેરેગ્રાફ શરૂ થાય એ પહેલાં અને નવું સ્ટાર્ટ કરીએ એ પહેલાં હું દરેક વખતે એવું બોલ્યો છું, આ પ્રકરણ અથવા તો આ ફકરામાંથી આપણે શું શીખવાનું છે, તો હું જે બોલ્યો ને એ આખા ફકરાની કે આખા ટૉપિકની સમજ હોય એ બે ચાર વાક્યો તમે ભેગા કરીને એક પેજ ઉપર એને નોટ ડાઉન કરી લો અને એ તમારું મટીરિયલ થઈ જાય। કે આખા પ્રકરણમાં કોઈ એમ કહે કે ભાઈ 15મા ચેપ્ટરમાં વિજ્ઞાનમાં તમારે શું ભણવાનું છે, તો બે જ ટોપિક ભણવાના છે, એક આપણી પ્રવૃત્તિની વાતાવરણમાં પર અસર અને એમાં ઓઝન સ્તરનું ગાબડું, બરાબર, અને બીજું તો કે કચરાનું વ્યવસ્થાપન, આપણે જે કચરો કરીએ છીએ એની પર્યાવરણ પર શું અસર થાય છે, આ બે જ વસ્તુ ભણવાની છે। એમાં શું ભણવાનું છે, તો ઓઝોનમાં અણુમાંથી પરમાણુ બને છે, પરમાણુ અણુ સાથે ભેગો થઈને અણુ બને છે ઓઝોન। બરાબર, તો એ બધું શું છે એ આખી પ્રક્રિયા, તો એના પેટા વિભાગમાં આવશે। પછી કચરામાં તો કેવા બે પ્રકારના કચરા હોય છે, કચરા કેટલા પ્રકારના હોય છે, તો બે પ્રકારના હોય છે। બરાબર, તો એ રીતે આપણે સમજવાનું છે। કોઈ પણ શહેર તેમજ કસબો, એટલે કસબા એટલે લગતા ફળિયું, આ કસબો એટલે ફળિયું આપણું, કોઈ પણ શહેર તેમજ કસ્બામાં જતા ચારે તરફ કચરાનો ઢગલો જોવા મળે છે। નંબર 12, કોઈ પર્યટન સ્થળની મુલાકાત લઈએ તો પણ આપણને વિશ્વાસ છે કે ત્યાં વિપુલ પ્રમાણમાં ખાદ્ય પદાર્થોની ખાલી થેલીઓ અહીં ત્યાં ફેલાયેલી કે વિખરાયેલી જોવા મળશે। અગાઉના ધોરણોમાં આપણે આપણા દ્વારા ઉત્પન્ન થતા આ કચરાનો નિકાલ કરવાના ઉપાયો વિશે આપણે ચર્ચા કરી હતી। આપણે જે કચરો કરીએ છીએ એ કચરાનો નિકાલ કેવી રીતે કરવો એની વિશે આપણે ઓલરેડી ચર્ચા કરી ગયા છે, તો કે ચર્ચા કરી ગયા છે તો કે આ સમસ્યા પર વધારે ગંભીરતાથી ધ્યાન આપીએ। આ કચરા પર ધ્યાન આપવાની જરૂર છે ભાઈ, કદાચ મમ્મીની કે બહેનની સોનાની બુટ્ટી ચૂની ઘરમાં જો પડી ગઈ, હા, તો ઘરમાં ચાર વખત ઊંધો કચરો વળાય બહારથી અંદર સુધીનો। જનરલી કચરો કેવી રીતે વાળે છે, અંદરથી બહાર ધૂમ ધૂમ ધૂમ, હે, અને અમુક લોકો તો સાવરડી લઈને બેટિંગ કરતા હોય, વેટ ઉતારે, આખી દુનિયામાં ખાલી સોની, આ સોની એવા લોકો છે કે કચરો બહારથી અંદર કાઢે, કેમ,
તો કે કચરામાં કદાચ કોઈ દાગીનો કોઈ કણ અંદર રહી ગયો હોય તો એ કચરો અંદરની સાઈડે ભેગો કરે, પછી શટર પાડીને અંદર એ કચરા પર ચુંબક ફેરવે અથવા તો કોઈ એવું સાધન ફેરવે જેના કારણે એ જે ધાતુઓ છે એ ધાતુઓ બધી બહાર આવી જાય કચરામાંથી. માનો કે એવો એકાદ કચરાનો ઢગલો આપણને મળી જાય તો એ જ સોનીને ત્યાં જઈને બીજા હવારે વેચી આવું, હા, આમ પૈસા લઈ આવું અને આખા ક્લાસને પાર્ટી કરાવું. તો આ કચરાનું વ્યવસ્થાપન બહુ મોટી સમસ્યા છે, વૈશ્વિક સમસ્યા. હા, તો એનું શું કરીશું? તો પ્રવૃત્તિ કરીએ. જાણકારી મેળવો કે ઘરોમાંથી ઉત્પન્ન થતા કચરાનું શું થાય છે. આપણે જે ઘરમાં કચરો કરીએ છીએ, અને સવારે પેલા સફાઈ કામદારો આવીને લઈ જાય છે અથવા તો ગાડીવાળા આવીને લઈ જાય છે, હા, તો એનું શું થાય છે? શું કોઈ સ્થાન પરથી તેને એકઠો કરવા માટે કોઈ વ્યવસ્થા છે? તો કે આ અમારે ત્યાંથી લઈ જઈને ભાતીજી ફળિયામાં નાખી દે, હા. જાણકારી મેળવો કે સ્થાનીય વ્યવસ્થાપકો, પંચાયત, નગરપાલિકા, આવાસ કલ્યાણ સમિતિ દ્વારા આ કચરાના નિકાલ માટેની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા છે? હા, રોજ ગાડી તો આવે છે, અમારે ત્યાંથી ચોખ્ખું કરી જાય છે, પછી જે કરે એ. શું ત્યાં જૈવ વિઘટિત અને જૈવ અવિઘટિત કચરાને અલગ અલગ કરવાની વ્યવસ્થા છે? આવી કોઈ વ્યવસ્થા આપણા ગામમાં તો નથી જ, કારણ કે આપણે રોડ ઉપર જઈએ છીએ ને તો પ્લાસ્ટિક આમ આમ પવનના લીધે પેલી કોથળીઓ ચારે બાજુ વીંટળાયેલી હોય છે, ફેલાયેલી હોય છે, બરાબર. એટલે એવી કોઈ અલગ કરવાની વ્યવસ્થા નથી. અહીંયાથી લીલો સૂકો કચરો લઈ જાય છે, અલગ કરીને લઈ જાય છે, અને ત્યાં જઈને પણ એવું એક સાધન મૂકેલું હોય છે જેમાં બે ખાના હોય છે, આમાં લીલો નાખો ને આમાં સૂકો નાખો, પણ તો પણ એ લોકો આ કામ કરતા નથી. કરવું જોઈએ પણ કરતા નથી. નંબર 3, ગણતરી કરો કે એક દિવસમાં ઘરમાંથી કેટલો કચરો ઉત્પન્ન થાય છે. કચરાવાળો આવે એટલે આપણે જે ડબ્બા નાખીએ છીએ એક દિવસ એ ડબ્બાનો બધો કચરો ભેગો કરીને એનું વજન કરો, એનું વજન કરો તમે દિવસ દરમિયાન કેટલો કચરો નાખો છો, 1 કિલો 2 કિલો 3 કિલો. માનો કે ઓછામાં ઓછો 1 કિલો કચરો તમે કાઢતા હોય, 1 કિલો તો 30 દિવસનો 30 અને 12 તરી 36, વર્ષે 360 કિલો કચરો તો તમારા એક ઘરમાંથી નીકળે છે. પોળમાં 50 ઘર હોય તો ગુણ્યા 50, એવા ગામમાં 50 પોળ હોય તો ગુણ્યા 50, હા, એટલો કચરો ક્યાં નાખવાનો? તો ગામના પાદરે ઢગલે ઢગલા, હે, અને ત્યાં આગળ જોવા મળે બગલે બગલા, કારણ કે આ બધી આઈટમો બગલા બહુ ભાવે. નંબર 4, તેમાંથી કેટલો કચરો જૈવ વિઘટનીય છે? તો તમે જે કચરો કાઢો છો એમાંથી જૈવ વિઘટનીય નાશ, આપણને ખબર છે કે આનો નાશ થઈ જવાનો છે, તો એવો કેટલો છે? ગણતરી કરો કે વર્ગમાં, વર્ગમાં એટલે આપણા ક્લાસરૂમમાં આવી ગયા, પ્રતિદિન કેટલો કચરો ઉત્પન્ન થાય છે. હમણાં જ કીધું તોય જો અહીંથી સાફ કરી કરીને નીચે નાખે છે, એની બાબત પોતાની જગ્યા સાફ ને મારી બગાડે છે. તેમાંથી કેટલો કચરો જૈવ વિઘટનીય છે, બરાબર. તમે જે કચરો ઘરમાં કે ક્લાસમાં પાડો છો એમાંથી જૈવ વિઘટનીય એટલે પ્રકૃતિમાં નાશ પામી જશે, ભળી જશે એવો કચરો કેટલા કિલો છે? આ કચરાના નિકાલ માટેનો કોઈ ઉપાય બતાવો. તમને ઉપાય બતાવ્યો?
એક ડોલમાં ભરવાનું, 15 સેન્ટીમીટરનું માટીનું થર બનાવવાનું અને ખાતર બનાવી દેવાનું. કીધું ને? હા, બરાબર. ત્યાર પછી પ્રવૃત્તિ 15.8, જાણકારી મેળવો કે તમારા વિસ્તારમાં સુએજ ટ્રીટમેન્ટની કોઈ વ્યવસ્થા છે. જે લોકો મારી જોડે આવ્યા હશે અને નારોલ બાજુના રોડ ઉપરથી પસાર થયા હશે ત્યારે મેં કીધું હશે કે આ જગ્યાએ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે, બરાબર. વાસણાના પેલા બ્રિજ ઉપરથી પસાર થતા હશું ત્યારે પણ મેં કીધું હશે કે અહીંયા આગળ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે, બરાબર. તો એવી કોઈ વ્યવસ્થા છે? શું ત્યાં એ બાબતની વ્યવસ્થા છે કે સ્થાનીય જળાશય તેમજ જળના અન્ય સ્ત્રોત ટ્રીટમેન્ટ વગરના સુએજની અસર અનુભવે છે? તો અહીંયા તમને સ્વાભાવિક પ્રશ્ન થવો જ જોઈએ કે વોટ ઇઝ ધીસ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ. શું ત્યાં આ બાબતનું પ્રબંધન છે કે જેનાથી સુનિશ્ચિત થઈ શકે કે આ પદાર્થો ભૂમિ અને પાણીનું પ્રદૂષણ કરતા નથી? સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ આપણા ઘરની ગટરોમાંથી પાણી સાથે ભેગો કરાયેલો કાદવ, કચરો, ગંદકી એક મોટા વિસ્તારમાં એને ભેગું કરવા, ભેગું કર્યા પછી એને થોડા વખત ત્યાં રહેવા દેવામાં આવે. સ્વાભાવિક રીતે કચરાનો એવો નિયમ છે કે ઘન કચરો એ તળિયે જમા થશે, ઘન પદાર્થો નીચે બેસી જશે, પાણીમાં ઘન પદાર્થો એ નીચે બેસી જશે. તો ઘન કચરો નીચે બેસી જશે ને ઉપરના ભાગમાં પાણી રહેશે, એ પાણીને ચોખ્ખું કરી, પ્રોસેસ કરી અને ઘર વપરાશના કામમાં લેવામાં આવે છે. અને જે કચરો વધ્યો એ જેને આપણે કાદવ કહીએ છીએ અને કમળ કાદવમાં જ ખીલે, એ કાદવ એ ખાતર બિયારણમાં, ખાતરોમાં વપરાશ તરીકે એને જમીનમાં એ કરી દેવામાં આવે છે. તો આ સુએજ પ્લાન્ટ એના દ્વારા જમીન પણ સારી થાય છે અને પાણીનું પણ પ્રદૂષણ થતું, અથવા તો થયેલું હોય તો એ પ્રદૂષણ એમાંથી આપણે બહાર કાઢી નાખીએ છીએ, બરાબર. તો આપણે જે પાણી વાપરીએ છીએ, એ પાણી ખબર પડી ને કે ક્યાંથી આવે છે, અને તોય પાછું આપણે તો ચોખ્ખાઈના પૂતળા, બરાબર. તો આ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અમદાવાદમાં ઘણી બધી જગ્યાએ છે. અમદાવાદમાં તો આપણે અહીંયા છે નહીં પ્લાન્ટ, પણ ક્યારેક રેલવે લાઇન ઉપર જાઓ તો વટવા પાસે આવો પ્લાન્ટ છે, તો એ આ કામ કરે છે. નંબર 15, આપણી જીવનશૈલીમાં સુધારણાની સાથે, એટલે આ બધા માટે આપણે ઉપાય કરવા પડશે કચરાના વ્યવસ્થાપન માટે. તો આપણી જીવનશૈલીમાં સુધારણાની સાથે ઉત્પાદિત કચરાની માત્રા એ પણ ખૂબ વધારે વધી ગઈ છે. આ સમસ્યા છે. આપણી વર્તણૂકમાં પરિવર્તન એ પણ એક મહત્વની ભૂમિકા ભજવે છે. આપણે એક જ વખત વાપરીને ફેંકી દેવાય તેવી વસ્તુઓનો વધારે ઉપયોગ કરવા લાગ્યા છે. પેકેજિંગની પદ્ધતિઓમાં પરિવર્તન આવવાથી જૈવ અવિઘટિત સ્વરૂપની વસ્તુઓના
કચરામાં ઘણો વધારો થયો છે. તમે જે પેકેટો લાવો છો એ પેકેટો જમીનમાં ભળી જતા નથી. આ પપલા ફપલાના પેકેટો જે હોય છે ને જમીનમાં ભળતા નથી, એવા ને એવા રહે છે. અને એ જ પેકેટો પેલા રોજના 70 થી 100 રૂપિયાવાળા પોતાના કોથળામાં ભરી અને પેલાને ત્યાં આપી આવે, એવો એને ઊંધો કરી ગાળી અને ફરીથી એના એ જ પેકેટો બનાવીને એમાં જ ભરીને તમને આલે છે, બરાબર? અને આપણે હસે હસે ખાઈએ છે. હે, શું આની જોડેથી પેલું શું કુરકુર્યું? ચટાકા પટાકા અલ્યા, અંદર ચાટ મસાલો તો હોય છે બરાબર, પણ આગળનો જે ચટાકા પટાકા જે કચરાનો બધો હતો ને એ પટાકા ને ચટાકા એ અંદર હોય છે, બરાબર? અને એની સ્મેલ કે એની એ તમને ના થાય એના માટે એ જે પેકેટ હોય છે ને એ પેકેટમાં પ્રિઝર્વેટિવ તરીકે એક વાયુ ભરવામાં આવે છે. અને વાયુ, આ તમારું પેકેટ ફૂલેલું કેમ હોય તમારા જેવું? હે, નાઇટ્રોજન, હે, જેને આપણે કોઈ દિવસ ઉપયોગમાં લેતા નથી, વાતાવરણમાં જ ઘણોય છે. હે, ઓક્સિજન કરતાં પણ એની માત્રા વધારે છે, પણ આપણે ક્યારેય એનો ઉપયોગ કરતા નથી. એ તમારા ખોરાકને સાચવી રાખવા માટે અંદર ભરવામાં આવે છે. અને એવું વસ્તુ તમે ખાવ છો, પાંચમું પપલું, પછી તમે પપ્પુ જેવા જ થાવ ને. એક એના બાવડામાં તાકાત આવે ના આવે, ડ્રીલનું કાણું પડે, 20 કિલોનું સિમેન્ટનું થેલી ઉચકાય ના ઉચકાય. અરે એ તો જવા દો, પેન્સિલ સચ્ચો સંચો ને રબળ ખાલી માથા પર મૂકી દો, બે જશે, ઉભો નહીં થઈ શકે. તો આપણે જે કરીએ છીએ એનાથી જૈવ અવિઘટનીય પદાર્થોની સંખ્યા વધતી જાય છે. તમારા વિચારથી આ બધા જ ઘટકોની પર્યાવરણ પર શું અસર થઈ શકે? તમે વિચાર કરો કે આટલું બધું નુકસાન આપણે કરીએ છીએ, આપણે એમ કહીએ કે અમે શું કરીએ? તો શરૂઆત તો તમારે જ કરવાની છે. ડાંગના જંગલોમાં જઈએ ત્યાં આગળ કોઈ આપણને સલાહ આપે સારી સારી, હે, કે ભાઈ આવું બધું ના ખાવું જોઈએ, આમ ના કરવું જોઈએ, બરાબર? અને ત્યાં રહીએ 3 દિવસ ત્યાં સુધી તો આપણે બહુ ડાયા ડમરાને બહુ સારા, અત્યાર સુધીની બેચમાં મહેમદાવાદની બેચ એટલે સૌથી સારામાં સારી, બધું કયું કરે એવી બેચ, બરાબર? આવા વખાણ આપણે સાંભળીએ અને ત્યાંથી જેવા અહીંયા આવીએ એવા જ પપલા ચાલે. યાદ કરો તમારી પાયલ દીદી ડાંગના પહેલા પ્રવાસમાં આવી હતી, ત્યારથી એ જરૂરી ના હોય તો ભાગ્યે જ કોકવાર એ પેકેટ ફૂડ ખાતી હશે, એ પેકેટ ફૂડ વધારે ખાતી નથી. એણે એ વખતની પ્રતિજ્ઞા લીધી હતી 2013-14. તો એને હિંમત કહેવાય, એને કંઈ શીખ્યા કહેવાય, બરાબર? અભી બોલા અભી ભોગ, હા તમે કહેશો એ બધું કરીશું, બીજા દિવસ સવાર જાત પર. પેલું કહે ને કે અહીંયા આગળ પેલો ના હોય તો આંતર સંબંધો થાય, આંતર ક્રિયાઓ, એવી દશા છે, તો એવું ના થવું જોઈએ, બરાબર? તો હવે તમારે વિચાર કરવાનો છે, તો કે આના વિશે વિચાર કરો. ટ્રેનોમાં નિવર્તનીય કપ, નિવર્તનીય કપ એટલે ડિસ્પોઝેબલ કપ્સ ઇન ટ્રેન. હવે ઘેર જઈને અથવા તો કોઈ લગ્ન પ્રસંગમાં જઈને, હે, આપણે હોશિયારીઓ મારવાની, ઓ ભાઈ જરી બજારમાં જઈને નિવર્તનીય કપ લઈએ ને, ઓ શું લઈ આવું શું લઈ આવું, અલ યાર સેદ પેલા 2000 પેલા નિવર્તનીય કપ લઈ આવે, હા નાસ્તો કર લો,
એટલે શું કેવા કપ લઈ આવું કેવા એટલે ની વર્તનીય કપ લઈ આવી ને ભાઈ આવા કોઈ કપ આવતા નહીં અને આવતા હોય જ્યાં લઈ આવી એટલે ડોબા ડિસ્પોઝેબલ એ હા ડિસ્પોઝેબલ ખબર સારા ગોમડિયા નહીં ખબર હોય અભણ નહીં ખબર હોય ડિસ્પોઝેબલ પણ એને ગુજરાતી કીધું હોય એવું વિજ્ઞાનની ભાષામાં નિવર્તનીય દસ દિવસ સુધી તો પેલો માથું ખંજવાડ ખંજવાડ કરે કે આ છે શું ગૂગલ ઉપર સર્ચ મારે નિવર્તનીય નિવર્તનીય તો આવું આપણે કરવું જોઈએ આપણી ભાષાની સમૃદ્ધિ આ રીતે વધે બરાબર વારંવાર એનો ઉપયોગ કરવો જોઈએ અને લગ્નોમાં તો આપણે જતા જ હોય ડિસ્પોઝેબલ કપ ને પ્લેટો તો બધી વપરાતી જ હોય કહેવાનું નિવર્તનીય પ્લેટ નિવર્તનીય કપ નિવર્તનીય ખોરાક ડિસ્પોઝેબલ ખોરાક આવે છે ને ખાઈ નાખી દેવાનું તો આપણે શું રાખી મૂકીએ છીએ જો તમે તમારા માતા પિતાને પૂછશો તો સંભવતઃ તેઓને યાદ હશે કે ટ્રેનમાં ચા કાચના ગ્લાસમાં આપવામાં આવતી હતી આ કાચના ગ્લાસની જોડે જોડે માટીના કુલડામાં ચા આપવામાં આવતી હતી અને એ માટીના કુલડામાં પી અને પછી જમીનમાં નાખી દે માટી તત્વ માટીમાં ભળી જતું હતું બરાબર કાચના ગ્લાસ નાખી નતા દેતા પેલો તરત પાછો લેવા આવે રિટર્ન બેક અહીંથી અમદાવાદ સુધી જાય ચા આપે અને રિટર્નમાં અમદાવાદથી પાછો મેમદાવાદ આવે બધા ગ્લાસ ઉઘરાવતો પાછો આવે આવી રીતે કરતા તો આવી આપવામાં આવતી હતી હવે જેને ચા વેચનારા પાછા લઈ જતા હતા મેં કીધું જો હવે કાચના ગ્લાસ તો લઈ જતા હતા પણ હવેના ચાવાળા ડિસ્પોઝેબલ કપ નિવર્તનીય કપ ડિસ્પોઝેબલ તેમજ ગ્લાસ સ્વચ્છ અને સ્વાસ્થ્ય માટે સારા છે એવું માની તેનો ઉપયોગ વધુમાં વધુ થવા લાગ્યો હવે ડિસ્પોઝેબલ કપનું જે પેકેટ હોય છે ને એ કપની જે બનાવટ હોય છે ને એને પેકેજિંગ ભેગા કરવાવાળા જે લોકો હોય છે ને એ બધા બહુ સારા માણસો નહીં હોતા ગંદા ગોબરા નાયા ધોયા વગરના ત્રણ ત્રણ ચાર ચાર પાલીકરથી કામ કરનારા લોકો એ ત્યાં આગળ આ બધું ભેગું કરતા હોય છે અને ભેગું કરીને પાછું એને કોથળીમાં ભરીને પછી એને એ કરતા હોય છે બરાબર પચાસ પચાસના સો સોના થપ્પા કરતા હોય છે અને એ કપમાં આપણે ચા પીએ ચા સરસ છે ચા સરસ તમારે પીવી અરે એકાદ લઈ લો તો એનો ઉપયોગ વધારે થવા માંડ્યો તે સમયે કોઈએ કલ્પના કરી નહીં હોય કે પ્રતિદિન આ જ્યારે ડિસ્પોઝેબલ ગ્લાસ બન્યા ફેક્ટરીમાં અને ચામાં વપરાયા ત્યારે કોઈને કલ્પના કરી હશે કે રોજની લાખોની સંખ્યામાં ઉપયોગમાં લેવાયેલ આ કપના જમા થવાથી શું થશે આ કપનો ઢગલો આપણે સાદામાં સાદો નાનો પ્રસંગ કરીએ છીએ હે પાણીના બે જગ મંગાયા હોય અને 500 પ્લાસ્ટિકના ગ્લાસ મંગાવીએ છીએ અને 500 પ્લાસ્ટિકના ગ્લાસ પીધું અડધું પીધું ઢોળી દીધું નાખી દીધું નવો પાણી ફરી પીવા જાય નવું લે કેટલો ઢગલો થાય છે અને ઢગલાને આપણે શું કરીએ જઈ નદીએ નાખેવાનું નદીનું જે થવાનું હોય તો વિચાર કરો નાના પ્રસંગમાં આટલા બધા પ્લાસ્ટિકના ગ્લાસ ભેગા થઈ જાય છે આ તો આપણા એક પ્રસંગની વાત છે એ દિવસે દુનિયામાં અથવા ગામમાં આવા કેટલા પ્રસંગો હોય હે અને લગ્ન સિઝનમાં તો ખબર છે ગામના ભાગોળે કેટલી બધી ગંદકી હોય પ્લાસ્ટિકના ગ્લાસ આવા કેટલા બધા પડ્યા હોય ગામડામાં હજી એક સિસ્ટમ સારી છે અને અપનાવવા જેવી છે કે 10 જગ મૂક્યા હોય ને એ 10 જગ ઉપર 2 પ્લાસ્ટિકના અથવા 2 સ્ટીલના ગ્લાસ મૂકી દે પાણી પી અને
ધોઈને મૂકી દો, પાણી પીને ધોઈને મૂકી દો, બરાબર કરવું જોઈએ, તો જ આ બધા કચરાનો નિકાલ થશે, બરાબર. નંબર પાંચ, કેટલાક સમય પહેલાં માટીના બના, જો આ મને ખબર નથી કઈ કુલડી લખેલું છે, બરાબર, માટીના બનાવેલ કુલડીને, બરાબર, તમે જુઓ કે એ સાચો શબ્દ આટલા વર્ષો પછી પણ મને યાદ છે, અને આપણને ચાર દિવસ પહેલાંનું કંઈ ભૂલી જવાય છે, એનું કારણ છે લાટ સાહેબની જેમ ટેકો દઈને ભણે એને ક્યારેય યાદ ના રહે. તો માટીના બનાવેલા કુલડીને તેના વિકલ્પ સ્વરૂપે લાવવામાં આવ્યા હતા, કાચના ગ્લાસની બદલે કુલડી આપો કે છે ચાલશે, પરંતુ તેના પર વિચાર ન કર્યો, એના પર વિચાર ન કર્યો કે આટલી મોટી સંખ્યામાં કુલડી બનાવવા માટે કેટલી ફળદ્રુપ માટીનો ઉપયોગ થશે. હે, આ માટી તો ખેતરોમાંથી જ લાવવી પડશે, હે, માટી કઈ મફતમાં તો મળશે નહીં, તો એનો વિચાર ના કર્યો. બોલો, હવે કે છે, હવે કાગળના ડિસ્પોઝેબલ ગ્લાસનો વપરાશ થઈ રહ્યો છે, કાગળના નિવર્તનીય ગ્લાસ એનો વપરાશ થઈ રહ્યો છે. હા, કે પૂઠા કાગળ એ તો વિઘટનીય છે, એનું તો પ્રોસેસ થઈ જાય છે, બરાબર. તમારા વિચારને આધારે ડિસ્પોઝેબલ કપની તુલનામાં કાગળના ડિસ્પોઝેબલ કપનો વપરાશ શું લાભદાયક છે, આ સારું કે આ સારું? તો કે નિવર્તનીય પ્લાસ્ટિકના હોય તો એ નહીં સારા, કાગળના હોય એ સારા, બરાબર. તો આ રીતે આપણે નક્કી કરવાનું છે અને એ પ્રવૃત્તિ કરીએ. નંબર એક, ઇન્ટરનેટ અથવા પુસ્તકાલયની મદદથી જાણકારી મેળવો કે ઇલેક્ટ્રોનિક વસ્તુઓનો નિકાલ કરતા સમયે કઈ ખતરનાક વસ્તુઓની સાવધાની રાખવી જોઈએ, આ પદાર્થ પર્યાવરણને કઈ રીતે અસર પહોંચાડે છે. નંબર બે, જાણકારી મેળવો કે પ્લાસ્ટિકનું પુનઃચક્રીકરણ કઈ રીતે થાય છે, શું પ્લાસ્ટિકના પુનઃચક્રીકરણથી પર્યાવરણને કોઈ નુકસાન થઈ શકે છે ખરું? તમે પ્લાસ્ટિક બનાવો ના નહીં, પણ એને પુનઃ રિસાયકલ કરી શકાય છે? તો કે આ રિસાયકલ કરી શકાય છે. રિસાયકલ કરવામાં પ્રકૃતિને પર્યાવરણને કોઈ નુકસાન થાય છે? તો કે આ થોડું ઘણું થાય છે, પણ ઘણું બધું અટકી જાય છે. જે જમીનમાં પડીને બીજું નુકસાન કરે, જમીનની ફળદ્રુપતા ઓછી કરે, એના કરતાં એને રિસાયકલ કરી નાખીએ તો એ ઓછું નુકસાન કરે છે, બરાબર. અને ઇલેક્ટ્રોનિક વસ્તુઓ, આપણી કમ્પ્યુટર અને એ બધી વસ્તુઓ, કીબોર્ડ, મેં કીધું એ પ્રમાણે ખરાબ થઈ ગયું, બગડી ગયું, પછી તો કે બંગારવાળો લઈ જાય 300 રૂપિયે કિલો, 300 રૂપિયે કિલો, બરાબર. પણ એ ઢગલો પછી ત્યાં જઈને શું કરે? તો કે ત્યાં ઇલેક્ટ્રોનિકનો, જેવી રીતે કચરાનો ઢગલો હોય ને, એવી રીતે ઇલેક્ટ્રોનિક માર્કેટમાં મોટો આવો કચરાનો ઢગલો હોય, એમાંથી પણ ભંગાર શોધીને, એ ભંગારમાંથી સારી સારી વસ્તુ શોધીને નવી એસેમ્બલ વસ્તુ, 25 વસ્તુમાંથી નવી એસેમ્બલ, એક નવી વસ્તુ બનાવનારા લોકો પણ છે એસેમ્બલ બનાવી, અને એવી વસ્તુઓ તમને માર્કેટમાં આવીને વેચે છે બજાર કરતાં સસ્તા ભાવે, બજાર કરતાં સસ્તા ભાવે એ લોકો વેચે છે. તો ઇલેક્ટ્રોનિકમાં પણ આપણે શું ધ્યાનમાં રાખવું જોઈએ, કયા પદાર્થોનું ધ્યાન રાખવું જોઈએ, એની પણ આપણે સંશોધન કરવાનું છે, બરાબર. હવે ઈસવીસન 2004-2005ની વાત છે, હું જ્યારે આપણા સ્કૂલ માટે ડોનેશન ઉઘરાવવા માટે કચ્છમાં ગયો હતો, ત્યાં મુંદ્રા પોર્ટ, મુંદ્રાનું બંદર છે, એટલે વાંધો નહીં, કંડલા પોર્ટ, કંડલાનું બંદર છે ને, એવી રીતે મુંદ્રાનું બંદર છે, એ મુંદ્રા પોર્ટ પર હું જ્યારે ગયો, તો ત્યાં આપણે ઓખામાં ગયા હોય ત્યારે બધા પોર્ટ જોયું હતું આપણે, વેરાવળ પોર્ટ, બરાબર. તો એ પોર્ટમાં જ્યારે અમે ગયા ત્યારે વિદેશમાંથી લોખંડની જે વસ્તુઓ બનાવે એ લોખંડનો સ્ક્રેપ, એટલે વસ્તુ બનાવ્યા પછી આપણે પેલું ડ્રીલ મશીનથી આમ કરીએ ને, પેલું છરી ચપ્પું, તો ચપ્પાની ધાર થોડી થોડી કપાઈ જાય,
એ જે કચરો જે નીચે પડે ને એ લોખંડના ભંગાર સ્ક્રેપ, એ સ્ક્રેપનું આખું મોટું જહાજ, આખું એક મોટું જહાજ ભરીને એ સ્ક્રેપ વિદેશમાંથી અહીંયા ગળા, ત્યાંનો કચરો અહીંયા આવ્યો. ભારતવાળા એ શું કરે, એ સ્ક્રેપને અગ્નિની ભઠ્ઠીમાં નાખી દે, એને ઓગાળી દે અને એની અંદરથી નવા નવા સાધનો બનાવે અને વિદેશમાં એક્સપોર્ટ કરે. ત્યાંનો કચરો લઈ આવે, ભેગો કરીને એને વસ્તુ બનાવીને આપે. આ ભારતની તાકાત છે. પણ એ કચરો એક જહાજમાં માનો કે 1000 ટન કચરો એ રીતે આવતો હોય, બરાબર, એવા તો આખા દિવસમાં કેટલા ત્યાં આગળ જહાજો ઉતરતા હશે અને કેટલો કચરો અહીંયા ઠલવાતો હશે રોજે રોજ. પણ રોજે રોજ એ પ્રોસેસ થઈને વસ્તુઓ બને છે ના, એ ઓછી છે. તો જ્યાં સુધી અહીંયા પડી રહેશે તો એનો પણ એક મોટો બિઝનેસ છે. આપણે કહીએ ને આ ભંગારવાળા પેલા ગાડી લઈને આવ્યા હતા એમને એમ નતા આવ્યા, અહીંથી આપણને એ 3,300 આપી અને એ 10,000 થી 12,000 કમાવાના છે એમાંથી, એટલે આવ્યા. એમને કોઈ નહીં આવતું. પેલી બેન બિચારી એમને માટા નહીં મારતી, એ તમારી પાસેથી પેલા એ 3,000 આપ્યા ને, પેલી એ જ વસ્તુના તમને 2,000 આપશે અને પેલા ત્યાં જઈને 3,000 વેચીને એને 1,000 ફાયદો થશે, એટલા માટે આવશે. તો આ કચરાનું વ્યવસ્થાપન છે. યોગ્ય લિંક શોધી કાઢો, યોગ્ય લિંક શોધી કાઢો. આ ભંગારવાળો ક્યાં આપે છે તો આપણે ડાયરેક્ટ એનો કોન્ટેક્ટ કરો. એ ભંગારવાળો ક્યાં આપે છે, ડાયરેક્ટ એનો કોન્ટેક્ટ કરો. એ રીતે બિઝનેસ કરી શકાય, કચરાનો બિઝનેસ. લોકો કરોડપતિ થઈ ગયા કચરાના બિઝનેસમાં અને આપણે માથાના વાળ કાઢી કાઢીને ફેંકી દઈએ છીએ. આટલા વખતથી કીધું તો હજી કોથળી નથી બનાવી ઘરમાં, બરાબર. તો આ કચરાનું વ્યવસ્થાપન જરૂરી છે અને કરવું જ જોઈએ, બરાબર. તો આ રીતે આપણે પર્યાવરણની અંદર નિવસન તંત્ર એટલે પર્યાવરણમાં રહેતા ઘટકો અને ઘટકોને નુકસાન કરતો અથવા ઘટકો દ્વારા નિર્માણ પામતો આ કચરો, તો ઘટકોનું પણ વ્યવસ્થાપન કરવાનું છે એટલે એની પણ જાળવણી કરવાની છે, અને આ કચરો છે એની પણ જાળવણી કરવાની છે. અને જો યોગ્ય વ્યવસ્થાપન થાય તો કચરો તમને કરોડો કમાઈ આપે છે. સાલું આટલા બધામાંથી એક તો એવો બનો. અમે બધા તમને આખી સ્કૂલના બધા ઘરનો બધો કચરો તમને ફ્રી ઓફ ચાર્જ આપી દઈશું, પણ કોક તો એવું હિંમત કરો કે કચરાનું વ્યવસ્થાપન કરીને એમાંથી કમાણી કરો. અમને ત્યાં સામનસિંહ કાકા, નદીની રેતી, રેતી માટી, એ માટી અહીંથી લઈ જઈને તઈ નાખવાની, તઈથી લઈ જઈને અહીં નાખવાની. તમને કે 4 બ્રાસની અંદર હોય 3.5 બ્રાસ, બરાબર, આમ તેમ આગુ પાછું ફલાણું ઢીંગણું કરીને માટીમાંથી પૈસા પેદા કરે છે, કરોડપતિ છે, કરોડપતિ છે, બરાબર. પણ શું કરવાના એ પૈસા, કારણ કે એમાં થોડા ઘણા પૈસા અનીતિથી આવ્યા છે એટલે તકલીફ થઈ છે. આપણે તો ચોખ્ખી નીતિ રાખીને કરવાનું, કચરો પણ ચોખ્ખો ધંધો. પેલું ગુંડાઓ કહે છે ને, બેઈમાની કે ધંધે મેં હંમેશા ઈમાનદારી 100% હોતી હૈ, બેઈમાની કે ધંધે મેં ઈમાનદારી 100% હોતી, એવી રીતે આપણે કચરાના ધંધામાં એકદમ ચોખ્ખો ધંધો કરવાનો, કોઈ ભેળસેળ નહીં કરવાનું, બરાબર. કરોડો કમાવાય છે, સહેજ હિંમત તો કરો. બધા એન્જિનિયર ડૉક્ટર બનશે, કોઈ એમ કહેશે કે હું જેટી પર જઈને એક મારું વાહન બનાવીશ, સ્ટીમર મારી પોતાની ખરીદીશ, બાઇક ને ગાડી ખરીદવાની વાત કરે છે પણ સ્ટીમર ખરીદીશ એવું કોઈ કહેશે? જાઓ ભાવનગરના અલંગના બંદરે, હા, ઓછા ભાવમાં સ્ટીમર મળી જશે, સ્ટીમર ભરીને 2-4 વખત દરિયામાં આમ જાળ લઈને જાઓ તો ખરા, દરિયાઈ સંપત્તિ કરોડો રૂપિયાની તમને મળશે. પણ કોઈને મહેનત કરવી નથી,
ટેબલ ખુરશી પર આવી રીતે સફ્યાણી વાતો કરવી છે બેહીને, સફાઈઓ ઠોકવી છે. પેલો નરેન્દ્ર મોદી એને આવું કરવું જોઈએ. એટલે તારા જેટલો છે એ તહીં બેહીને કેટલું કરે છે એમાંથી તું તારા ઘરમાં તારું કોણ માને છે એમ કે, એનું તો આખો દેશ માને છે. પણ આ વ્યવસ્થાપન કરવું જોઈએ. તો પર્યાવરણમાંથી આપણે આવું નિવસન તંત્ર, આહાર જાળ અને આહાર શૃંખલા, બરાબર, એના સજીવો કયા કયા અને કચરાના પ્રકાર અને એના વ્યવસ્થાપન માટેના પ્રયોગો, આની આપણે કલ્પના કરવી જોઈએ.